શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ખાતે રમોત્સવ યોજાયો. પ્રાપ્ત વિગતો અનુસાર શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ખાતે 2 દિવસીય રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સતત અભ્યાસ પછી વિદ્યાર્થીઓ માનસિક રીતે પ્રફુલ્લિત બને, સાથે તેઓમાં ખેલદિલીની ભાવના વિકસે, શારીરિક સ્વચ્છતા સજાગતા આવે, ઉપરાંત તેઓમાં ચપળતા, ઝડપ, ત્વરિત નિર્ણય, ધ્યાન, એકાગ્રતા, જૂથ કાર્ય, એકતાનું મહત્વ, શિસ્ત અને ખેલદિલીની ભાવના વગેરેનો વિકાસ થાય તેવા ઉમદા હેતુસર શાળાના આચાર્ય સહિત શેખના માર્ગદર્શનમાં 2 દિવસ સુધી રમોત્સવ યોજવામાં આવ્યો હતો. શાળાની તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે શાળાના મેદાનમાં વિવિધ રમતો જેવી કે લીંબુ ચમચી, કોથળા દોડ, જીગજેગ રેસ, ઊંધી દોડ, સિક્કા શોધ, શતરંજ, ખોખો, કબડ્ડી અને ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ રમતોમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રમોત્સવના હેતુને સાર્થક કર્યો હતો. ક્રિકેટની રમતમાં ભાઈઓની ક્રિકેટ કરતાં બહેનોની ક્રિકેટમાં તીવ્ર રસાકસી જોવા મળી હતી. બહેનોની ક્રિકેટમાં શાળાની શિક્ષિકા બહેનોએ પણ રમતમાં ભાગ લીધો હતો, જ્યારે ભાઈઓની ક્રિકેટમાં શાળાના શિક્ષકો, સુપરવાઇઝર અને આચાર્યએ પણ ભાગ લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી પ્રેરણા સ્ત્રોત બન્યા હતા. એકંદરે રમોત્સવ ખૂબ જ સફળ, આનંદ, ઉલ્લાસભર્યો અને યાદગાર બની રહ્યો હતો. આ સમગ્ર 2 દિવસીય રમોત્સવનું આયોજન અને સંચાલન શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા સાહેબના સીધા માર્ગદર્શનમાં યોજવામાં આવ્યો હતો. લારકા પઠાણ, ZSTV, છોટાઉદેપુર.